અંકલેશ્વર જેડીસીમાં કામ કરતા પરિવારની સગીર દીકરીને અપહરણ કરીને દુષ્કર્મ કાંડ કર્યા પછી વધુ બે આરોપીઓની ધરપકડ જેડીસી પોલીસે કરી હતી. બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર જેડીસી ખાતે ખુલ્લા પ્લોટમાં ઝૂંપડામાં રહેતા મધ્યપ્રદેશના મજૂર પરિવારના ત્યાં મધ્યપ્રદેશથી તેની માસી સાસુનો દીકરો રમોદલસિંહ બામણિયા આવ્યો હતો, જે રાત્રિ રોકાણ કર્યા બાદ બીજા દિવસે સવારે દૂધ લેવા નીકળેલ. બંનેની સગીર બહેનને અન્ય બે ઇસમની મદદથી અપહરણ કરી ફરાર થઈ ગયો હતો અને મધ્યપ્રદેશ ખાતે લઈ ગયો હતો, જ્યાં બડી ફાતા ખા ગામે રહેતા માથાભારે ઇસમ જંગલિયા કટારિયા નામના ઇસમને અન્ય લગ્ન કરવા સોંપી દીધી હતી, જેઓ ત્યાં સગીર બહેન પરત માંગતા તેમને આપવાની ના પાડી હતી અને ધમકી આપતા તેઓ તરત અંકલેશ્વર આવી ગયા હતા અને અંકલેશ્વર જેડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બનાવમાં અગાઉ જેડીસી પોલીસે એક આરોપી ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય બે આરોપીઓ ગતરોજ એમપીથી ઝડપી પાડી અંકલેશ્વર લઈ આવ્યા હતા. પોલીસે અલીરાજપુર ખાતેથી રમેશ ઉર્ફે રમોડ, હનેસિંહ બામલિયા અને ઇન્ડરિયા પીરુ કટારાને પણ ઝડપી પાડી અંકલેશ્વર લઈ આવી હતી અને તેમની વધુ પૂછપરછ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. અંતે ઉલ્લેખનીય છે કે બંને આરોપી અથક હોવાથી સામસામે તેમની સામે મધ્યપ્રદેશમાં પણ અન્ય ગુનાઓ નોંધાયા હોવાની ત્યાંની પોલીસ પણ તેના ટ્રાન્સફર વોરંટ માટે અંકલેશ્વર દોડી આવી હતી.